मित्तल पटेल एबी स्कूल चिखली। विद्यार्थी मित्रों, धोरण 7 विज्ञान पाठ 2 प्राणियोंमां पोषण। आ पाठनी अंदर आपणे अगाउना विडियो लेक्चरमां प्राणियोंमां जुदी जुदी पोषण पद्धति विषे अभ्यास करी गया हता। आजे आपणे मनुष्यमां पाचन केवी रीते थाय छे तेना विषे अभ्यास करीशुं। सौ प्रथम मनुष्यमां पाचन। पाचन एटले शुं? बराबर, पाचन एटले शुं? तो पाचन एटले के खोराकनुं पची जवुं, तेने पाचन तरीके ओळखवामां आवे छे। बराबर, खोराकनुं पची जवुं एटले के पाचन, जेनी आपणे व्याख्या पहेला जोई। बराबर, चालो व्याख्या शुं कहेवाशे। खोराकना जटिल घटकोनो सरळ घटकमां रूपांतर थवानी क्रिया जेने पाचन तरीके ओळखवामां आवे छे। बराबर, खोराकना जटिल घटको पहेला आपणे जोईए। चालो, खोराकना जटिल घटकों सरळ घटकमां रूपांतर थवानी क्रिया जेने पाचन तरीके ओळखवामां आवे छे। बराबर, चलो, खोराकना जटिल घटको एटले शुं? तो आपणे सामान्य रीते, चलो रोटलीनो टुकड़ो तोड़िए। बराबर, तो रोटलीनो टुकड़ो ए केवो होय छे? मोटो होय छे। बराबर, जे जटिल घटक कहेवाय, परंतु आपणे एने पचाववानो छे। तो आपणे शुं करशुं? मोढामां मूकशुं। मोढामां दांत आवेला छे, दांत द्वारा नाना नाना ટુકડામાં રૂપાંતર કરશું અને પછી એ ટુકડાનું પાચન થશે। તો મોટો રોટલીનો ટુકડો એ જટિલ નાના સ્વરૂપમાં આપણે રૂપાંતર કર્યું, એટલે કે સરળ સ્વરૂપમાં। સરળ હશે તો પચવામાં આપણને સરળતા રહેશે। બરાબર, તો એને શું કહેવામાં આવે? પાચન। તો વિદ્યાર્થી મિત્રો, આ પાચનની ક્રિયા, બરાબર, આપણે મોઢામાં રોટલીનો ટુકડો તો મૂકી દીધો, પછી શું થાય છે? બરાબર, એ આપોઆપ જ એની મેળે પચી જશે, બધું આમાંથી આપણને વિટામિન, પાણી, ખનિજ સાર, પોષક તત્વો પણ મળી જશે। તો આ રોટલીના ટુકડાને પચાવવા માટે આપણા શરીરમાં જુદા જુદા અંગો આવેલા છે। બરાબર, એ અંગો વિશે આપણે અભ્યાસ કરવાનો છે। ચાલો આપણે ફરી પાછું જોઈ લઈએ ને નામ નિર્દેશિત આકૃતિ સાથે। જો અહીં તમે આકૃતિ જોઈ શકો છો। બરાબર, તો અહીંયા સૌ પ્રથમ આપણે જોઈએ આ જે ભાગ છે। બરાબર, આ જે ભાગ છે તેને મુખ તરીકે ઓળખવામાં આવે છે। મુખ એટલે કે મોઢું, અને આપણે આ કરશું, બરાબર, મોઢાને ખોલશું એટલે આપણને પોલાણ જેવી રચના જોવા મળે, ગુફા જેવી રચના, જેને મુખ ગુહા તરીકે ઓળખવામાં આવે છે। મુખ અને મુખ ગુહા, બરાબર, આ મુખ ગુહામાં, બરાબર, મોઢાની અંદર શું આવેલું છે? તો મોઢાની અંદર દાંત, જીભ આવેલી હોય છે। બરાબર, દાંત અને જીભ આવેલી હોય છે, બરાબર, મુખ અને મુખ ગુહાની અંદર। ત્યાર પછી આપણે આગળ જઈશું તો અહીં ગળાના ભાગમાં અન્નનળી આવેલી હોય છે। શું આવેલું હોય છે? અન્નનળી, આ ભાગ છે અન્નનળી। ત્યારબાદ આગળ આપણે જશું તો અહીં જઠર, બરાબર, ત્યારબાદ અહીં તમે આ જઠર જોઈ શકો છો। જઠર આગળ જઈને આ નાના આંતરડામાં રૂપાંતર થશે। કયો ભાગ આવેલો છે? જઠર પછી નાનો આંતરડો, ત્યારબાદ આ તમને
જોવા મળે છે એ છે મોટું આંતરડું બરાબર ત્યાર પછી નીચે મોટા આંતરડું સેમાં ખુલે છે મળાશયમાં અને મળાશય ક્યાં ખુલે છે મળદ્વારમાં બરાબર આ થયા મુખ મુખ ગુહા અન્નડી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય અને મળદ્વાર આ બધા પાચન અંગ તરીકે ઓળખવામાં આવે છે ચાલો આપણે નામ જોઈ લઈએ પાચન અંગો કયા કયા નામ છે મુખ અને મુખ ગુહા બરાબર ત્યાર પછી અન્નનળી પછી જઠર નાનું આંતરડું પછી કયું છે મોટું આંતરડું ત્યારબાદ મળાશય અને મળદ્વાર બરાબર આટલા પાચન અંગો છે આ જુદા જુદા અંગો ભેગા મળીને પાચન અંગની રચના કરે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ પાચન અંગો આપણા શરીરમાં આવેલા છે તેની સાથે સાથે જુદી જુદી ગ્રંથિઓ પણ આવેલી છે બરાબર જેમ કે અહીં મોઢાની અંદર દાંત અને જીભની સાથે લાળ ગ્રંથિ પણ આવેલી છે કઈ ગ્રંથિ લાળ ગ્રંથિ બરાબર ચાલ લાળ ગ્રંથિ બીજું અન્નનળી પછી જઠર જઠરની નીચેના ભાગે આ તમે ભાગ જોઈ શકો છો એ ભાગને સ્વાદુપિંડ તરીકે ઓળખવામાં આવે છે સ્વાદુપિંડ બરાબર અને જઠરની ઉપરના ભાગે આ જે ભાગ જોવા મળે છે તેને યકૃત તરીકે ઓળખવામાં આવે છે કયો ભાગ યકૃત બરાબર તો અહીં આ લાળ ગ્રંથિ સ્વાદુપિંડ અને યકૃત આ ત્રણ ગ્રંથિને સહાયક ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે સહાયક એટલે શું સહાય કરે મદદ કરે કોને તો આ બધા અંગો જે પાચનની ક્રિયામાં મદદ કરવાના છે તો ખોરાકને પચવામાં આ ગ્રંથિઓ પણ મદદ કરશે કઈ કઈ ગ્રંથિઓ લાળ ગ્રંથિ યકૃત અને સ્વાદુપિંડ બરાબર ચાલો બીજું હવે આપણે જોઈ ગયા કે રોટલીના ટુકડાને આપણે મોઢામાં મૂકશું બરાબર ત્યાંથી એ દાંત અને જીભ દાંત દ્વારા ચવાશે અને પછી આગળ વધવાનું છે તો એ જે ખોરાક છે તેમાં લાળ ગ્રંથિમાંથી આ બધી ગ્રંથિઓમાંથી અમુક પ્રકારના રસ ઉત્પન્ન થાય છે કયા કયા રસો તો લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઉત્પન્ન થાય છે બરાબર યકૃત યકૃતમાંથી કયો રસ ઉત્પન્ન થાય છે પિત્ત રસ કયો રસ પિત્ત રસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ ઉત્પન્ન થાય છે તો આપણે જે ખોરાક ખાશું તેને મોઢામાં મૂકશું તો લાળ રસ એમાં ભળશે ત્યારબાદ આગળ જઈને અહીં આવશે સ્વાદુપિંડ પાસે એટલે યકૃતમાંથી પિત્ત રસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ ભેગો થશે અને પછી ખોરાકને પચાવવામાં સહાયતા કરશે આના વિશે આપણે ડિટેલમાં જોઈએ બરાબર ત્યારબાદ ચાલો અહીં આપણે તમે આકૃતિમાં જોઈ શકો છો કે જુદા જુદા આ બધા પાચન અંગો છે મુખ ગુહા અન્નળી જઠર નાનું આંતરડું મોટું આંતરડું મળાશય અને મળદ્વાર આ બધા અંગો ભેગા મળીને પાચન અંગની રચના તો કરે જ છે
परंतु एक आखा तंत्रनी पण रचना करे छे। आ तंत्रने पाचन तंत्र तरीके ओळखवामां आवे छे अने जुदा जुदा अंगो भेगा मळीने पाचन नळी बनावे छे। चल आपणे अहीं જોઈ લઈએ। એ જુદા જુદા અંગો ભેગા મળીને પાચન નળી ની રચના કરે છે। સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચાલો આપણે મનુષ્યમાં પાચન અંગો જોઈ ગયા ને બરાબર, જેમાં આપણે હવે એક એક અંગો વિશે થોડું ડિટેલમાં અભ્યાસ કરીશું બરાબર। પહેલો પાચન અંગ કયો આપણે જોઈ ગયા? મુખ અને મુખ ગુહા બરાબર। આકૃતિની અંદર આપણે જોઈ ગયા છે કે આપણે ખાવાનું ખાશું તો ખાવાનું આપણે હાથ દ્વારા તોડશું, રોટલીનો ટુકડો બરાબર, કંઈ પણ બરાબર, એને શું કરશું, મોઢામાં મૂકશું તો શું આવવાનું, પહેલું મોઢું એટલે કે મુખ અને મુખ ગુહા। મુખ ગુહાની અંદર આપણે શું જોઈ ગયા? દાંત આવેલા હોય, જીભ આવેલી હોય અને લાળ ગ્રંથિ આવેલી હોય છે। તો સૌપ્રથમ આપણે મુખ અને મુખ ગુહા વિશે અભ્યાસ કરીશું બરાબર। ચાલો, ખોરાકને મોઢામાં મૂકવામાં આવે છે એટલે કે મુખમાં મૂકવામાં આવે છે, ત્યારબાદ એ ખોરાકના ટુકડાને મોઢાની અંદર લેવાની ક્રિયાને અંતઃગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે। જોઈએ આપણે વ્યાખ્યા। ખોરાકને મોની અંદર લેવાની ક્રિયાને અંતઃગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે બરાબર। શાના તરીકે ઓળખવામાં આવે છે? અંતઃગ્રહણ બરાબર। ખોરાકને મોઢામાં અંદર લેવાનું એટલે કે અંતઃગ્રહણ, અંત એટલે અંદર, ગ્રહણ એટલે ગ્રહણ કરવાની ક્રિયા બરાબર। હવે ખોરાકને આપણે મોઢામાં મૂકશું ત્યારબાદ મોની અંદર શું આવેલું છે? દાંત બરાબર। દાંત એ શું ક્યાં આવેલા છે? પહેલા તો આપણા મોઢામાં ખાડા જેવી રચના આવેલી છે, એ ખાડા જેવી રચનાની અંદર દાંત ખૂપેલા હોય છે બરાબર। દાંત ખાડા જેવી રચનામાં ખૂપેલા હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ દાંત એ જ્યારે આપણે શૈશવકાળ હોય, શૈશવકાળ એટલે શું? શૈશવકાળ શૈશવકાળ એટલે શિશુ અવસ્થા બરાબર। જ્યારે નાના હોઈએ, 2-3 વર્ષની ઉંમરના હોઈએ ત્યારે આ દાંત ઉત્પન્ન થાય છે બરાબર, દાંત આવે છે બરાબર। અને જ્યારે નાનું બાળક એ 6-8 વર્ષનું થાય એટલે ધીમે ધીમે એ જે દાંત હોય તે પડવા લાગે છે, એ જે દાંત પહેલાં આવેલા હોય તે ધીમે ધીમે બધા પડી જાય, એ દાંતને દુધિયા દાંત તરીકે ઓળખવામાં આવે છે। કેવા દાંત? દુધિયા દાંત। તો અહીં દાંતના બે પ્રકાર પડે છે બરાબર, દુધિયા દાંત બરાબર। આ જે દુધિયા દાંત આપણે શું જોઈ ગયા? 2-3 વર્ષની ઉંમરે આવે છે અને 6-8 વર્ષની ઉંમર થાય એટલે આ બધા દાંત શું થઈ જાય છે? પડી જાય છે બરાબર। અને આ જે દુધિયા દાંત હોય તેની સંખ્યા 20 દાંત આવેલા હોય બરાબર। નાના બાળકોમાં દુધિયા દાંતની સંખ્યા કેટલી હોય છે? 20 હોય છે। હવે એ બાળક જેમ જેમ દુધિયા દાંત પડી જાય, એકવારના દાંત પડી ગયા પછી ફરી પાછા નવા દાંત ઉગવાની શરૂઆત થાય છે,
એ જે નવા દાંત ઉગવાની શરૂઆત થાય અને એ બધા દાંતો ઉગી જશે એ દાંતને કાયમી દાંત તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શરૂઆતના દાંત ઉગ્યા, પડી ગયા, ફરી પાછા નવા દાંત આવી ગયા, એટલે કાયમ માટેના થઈ ગયા, જેને શું કહેવાય, કાયમી દાંત. આવા દાંતની સંખ્યા કેટલી હોય છે? 32. કેટલી હોય છે? 32. કાયમી દાંત મનુષ્યની અંદર 32 દાંત આવેલા હોય છે. અને આવા દાંત એકવાર આવી જશે અને પછી એ શું થઈ જશે? કાયમ માટે રહેશે. પણ જો આપણને દાંતનો રોગ થયો હોય અથવા તો ઉંમર વધારે થઈ ગઈ હોય, એટલે કે આપણે ઘરે જોયું હોય કે વૃદ્ધ દાદા દાદી હોય, તો એના દાંત શું થઈ જાય? પડી જશે. પડી જાય પછી એ ફરી પાછા આવવાના નથી. તો ક્યાં તો દાંતનો રોગ થયો હોય અથવા તો વૃદ્ધ એટલે કે ઉંમર થતાં આ દાંત શું થઈ જાય છે? પડી જાય છે, ફરી પાછા આવતા નથી. તો આપણે અહીં લખી શકીએ, ઉંમર થતા અને દાંતના રોગ થતા આ દાંત શું થાય છે? નાશ પામે છે. અને એકવાર આ કાયમી દાંત પડી જાય ફરી પાછા આવતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું જોઈ ગયા? મુખ અને મુખ ગુહામાં દાંત આવેલા હોય છે અને દાંત દુધિયા દાંત અને કાયમી દાંત આમ બે પ્રકારના આવેલા હોય છે, જેના વિશે અભ્યાસ કર્યો. બરાબર, ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે શું જોઈ ગયા? દાંતના બે પ્રકારો જોઈ ગયા. હવે આપણા મોઢાની અંદર, મનુષ્યના મોઢામાં પણ જે દાંતો આવેલા છે, બરાબર 32 દાંતો આવેલા છે, આપણે સંખ્યા જોઈ ગયા ને કાયમી દાંતની, તો એ 32 દાંતો પણ જુદા જુદા પ્રકારના આવેલા હોય છે. એમાં પણ અલગ અલગ પ્રકાર હોય છે અને એનું કાર્ય પણ અલગ અલગ હોય છે. બરાબર, તોડવાનું અલગ દાંતથી, ચાવવાનું અલગ દાંતથી. બરાબર, એના વિશે આપણે એના પછીના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. બરાબર, તો આજે આપણે શું જોઈ ગયા? મનુષ્યમાં પાચન કેવી રીતે થાય છે, પાચન અંગો કયા કયા છે અને એ પાચન અંગોમાં સહાયક પાચન ગ્રંથિઓ પણ કઈ કઈ છે, એના વિશે અભ્યાસ કરી ગયા. તો આટલું તમે વ્યવસ્થિત સારી રીતે અભ્યાસ કરજો. બરાબર, અને અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના પાચન અંગોના બધું જ ડિટેલમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.